तो 3 नीचे 4 4 પછી 5 4 ની નીચે લખવાનું 5 5 પછી 6 5 ની નીચે 6 6 પછી 7 6 ની નીચે 7 7 પછી 8 7 ની નીચે લખવાના 8 8 પછી 9 8 ની નીચે 9 9 પછી 1 0 10 તો 1 0 10 લખેલા છે કે આપણે તે લખવાનું નથી અને ઉપર 1 લખેલા છે તો 1 પછી શું આવે હવે કોઈ આપણે ઊભી લાઈન પર દોરા તો આ રીતે આપણે 1 ટુ 10 ની લાઈન છે તે સરસ અક્ષરે લખવાનું 1 2 3 4 5 6 7 8 9 1 0 10 હવે તેવી જ રીતે આપણે બીજી લાઈન લખવાની તેની પાછળની લાઈન તો પાછળની લાઈનમાં પણ ઉપર 1 લખેલા છે અને નીચે 1 0 10 લખેલા છે તો 1 લખેલા છે તો આપણે 1 ને લખવાનું પણ 1 થી 1 પછી શું આવે ત્યાંથી આપણે લાઈન શરૂ કરવાની તો 1 પછી શું આવે 2 તો 1 ની નીચે શું લખવાનું 2 1 પછી 2 2 પછી 3 તો 2 ની નીચે 3 3 પછી 4 તો 3 ની નીચે 4 4 પછી 5 4 ની નીચે 5 5 પછી 6 6 પછી 7 7 પછી 8 8 પછી 9 9 છે તે આપણે આ રીતે ઊભી લીટી વાળો કરવાનું છે કે દરેકે One, two, ten.
પહેલો પછી 1 થી 30 1 થી 30 પછી 1 4 40 1 4 40 પછી 1 5 50 1 5 50 પછી 1 6 60 1 6 60 પછી 1 7 70 1 7 70 પછી 1 8 80 1 8 80 પછી 1 9 90 1 9 90 પછી 2 0 20 તો આ રીતે આપણે 1 1 ની કેટલી લાઈન છે તો તેમાં તો આ પ્રથમ શું છે 1 ની લાઈન તો 1 પછી શું આવે છે તો 1 ની લાઈન જ્યારે પૂરી થાય તો છેલ્લે શું આવે 2 0 20 તો 1 1 ની કેટલી લાઈન છે તે આપણે જોઈ અને બોલતા શીખવાનું છે અને 1 2 10 ની લાઈન છે તે લખી અને બોલતું જવાનું છે તો 1 1 11 તો આ બે લાઈન છે તે આપણે બોલવાની છે એક સાથે 1 2 3 4 5 6 7 8 9 1 0 10 હવે 1 0 10 ને આપણે 1 0 10 પછી કઈ લાઈન આવશે તો 1 1 11 તો 1 1 11 ની લાઈન આવે તો 1 ની લાઈન હોય તો આગળ તો શું આવશે 1 તો 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 70 1 8 80 1 9 90 2 0 20 આવી જ રીતે આપણે 1 2 10 ની લાઈન છે તેમાં સી ડબલ્યુ અને એચ ડબલ્યુ તો આપણે સી ડબલ્યુ માં ઉપર 4 લાઈન છે અને નીચે 4 લાઈન એટલે એચ માં આપણે 8 લાઈન છે તો તેવી રીતે આપણે 16 લાઈન લખવાની છે સી ડબલ્યુ ની અને એચ ડબલ્યુ ની બંને પેજ માં ઉપરની 4 લાઈન અને નીચેની 4 લાઈન તે આપણે આખું પેજ છે તે કમ્પ્લીટ કરવાનું છે તો સી ડબલ્યુ ના પેજ નંબર અને એફ ડબલ્યુ ના પેજ નંબર બંનેમાં આપણે 1 2 10 છે તે લખવાના છે આપણે કહી છે કે આપણે સરસ રીતે 1 2 10 ની લાઈન છે કે